સાથે છે અમે તમને અહીંયાથી સામૂહિક તું અમારી સમાજનો નાનો દીકરો છું આ બેઠેલા સમાજ મારા માલધારી સમાજના વડીલો સૌ તમને શ્રી દ્વારિકાધીશના શરણેથી આશીર્વાદ આપે છે કે આપ વિજય બની ખૂબ પ્રચંડ બહુમતથી વિજય બનશો તેવી અમારી શુભકામના અને આશીર્વાદ આપની સાથે છે હું અમિતભાઈને વિનંતી કરું કે જલ્દીથી મંચ ઉપર આવે અને ભારતીય જનતા પાર્ટીના વિકાસ ગાથાના સહભાગી બને તે માટે અમિતભાઈને વિનંતી કે જલ્દીથી મંચ ઉપર આવે આપણો માલધારી સમાજનો યુવાન જેણે ખૂબ લોકચાહના મેળવી છે લોકોની અંદર જેણે નામના મેળવી છે એનું સ્વાગત કરવા માટે ખેસ ફેરવવા માટે હું હાર્દિકભાઈને વિનંતી કરીશ કે અમિતભાઈનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરે જય જય શ્રી રામ જય જય શ્રી દ્વારિકાધીશ હાર્દિકભાઈ ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય હાર્દિકભાઈ તું આગે બઢો હાર્દિકભાઈ તું આગે બઢો તેમની સાથે જે કાર્યકરો આવ્યા છે તેમને પણ ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે આ સૌને સાથે લઈને ચાલતી અમારી પાર્ટી છે જે હંમેશા જન જન સુધી વિકાસ અને વિશ્વાસ પહોંચાડવાનું કામ કર્યું છે જે સૌને આમ આદમી જેવી દિલ્હી અને પંજાબને ડફોડ બનાવી અને ગુજરાતને ડફોડ બનાવવા જે પાર્ટી નીકળી છે તેને તરછોડી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની વાતમાં સહભાગી થયા તે બદલ અમિતભાઈ અને આમ આદમી પાર્ટી છોડીને પધારેલા અમારા વાલેશ્રી બંધુઓનો તમારું હૃદયથી સ્વાગત છે ભારત માતા કી જય ભારત માતા કી જય 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 શ્રી દ્વારિકાધીશ નથી બનાવવાના 18,000 માલધારીઓને અને વિરમગામ વિધાનસભાના 3,00,000 લોકોને ધારાસભ્ય બનાવવાના છો આટલું મારું તમને લોકોને વચન છે કે અમે જે પણ કાંઈ કરવા માગીએ છીએ એ અમારા માટે નથી કરવાનું કરશનભાઈએ વાત કરી 1,25,000 રૂપિયા પગાર એક મહિનાનો આવે 12 મહિનાના 15,00,000 આજે સનાતન ધર્મનો પરચમ ચારે દિશામાં લહેરાવાઈ રહ્યો છે આપણા જે ધર્મસ્થાનો છે આજે એને એ લેવલ સુધી વિકસિત કરવામાં આવ્યા છે કે ત્યાં જતા પણ આપણે ગર્વ અનુભવીએ આપણા જ્યોતિર્લિંગો જે છે એ જ્યોતિર્લિંગનો જે વિકાસ જોઈએ આપણે એ આ ભારતીય જનતા પાર્ટીના સમયમાં થયો છે આ વિકાસ કરવા માટે સમજ શક્તિ જોઈએ જે આ ભારતીય જનતા પાર્ટીમાં છે તેથી હું સૌ ભાઈઓને વિનંતી કરી મારી વાણીને વિરામ આપીશ કે આવનારી વિધાનસભા તે છેલ્લા 27 વર્ષથી જોડાયેલો છે 27 વર્ષથી જોડાઈ રહેવાના પાછળના કારણો છે હમણાં મારી વાત અધૂરી રહી હતી 27 વર્ષથી ભાજપ જ્યારથી આ શાસનની અંદર આવ્યું છે ત્યારથી આ માલધારી સમાજ તેની સાથે જોડાયો છે અને જોડાના પાછળના કારણો છે આપણે માલધારી સમાજ આજથી 27 વર્ષ પહેલા અહીંયા મારા મુરબ્બી મારા વડીલો બેઠા છે એમને ખબર હશે કે આજથી 27 વર્ષ પહેલા કોઈ સરકારી કચેરીમાં જઈએ તો માલધારી સમાજનો દીકરો કોઈ નોકરી પર હોય એવી કલ્પના પણ કરી શકાતી નથી હતા તો નહીં જ પણ એની કલ્પના પણ તે સમયમાં આપણો માલધારી સમાજનો હતો કરી શકતો આપણામાં કોઠાસૂઝ છે આપણામાં આવડત છે પરંતુ પારદર્શિતા નહોતી કારણ કે આપણને એક ષડયંત્રના ભાગરૂપે માલધારી સમાજને સામાન્ય પ્રવાહમાંથી દૂર રાખવામાં આવ્યો છે કેવી રીતે દૂર રાખવામાં આવ્યો છે તો આપણે વિચરતી પ્રજા હતી આપણે એક જગ્યા સ્થાનિક નહોતા રહી શકતા કારણ કે આપણો પશુપાલનનો વ્યવસાય છે દુકાળ પડતો પાણીની અછત સર્જાતી અને પાણીના અછતને લઈને આપણો જીવાદોરી આપણો માલઢોલ લઈને આપણે હિજરત કરવી પડતી આ ગામથી બીજા ગામથી ત્રીજા ગામ અને આપણે હિજરત કરવાના કારણે આપણે આપણા બાળકોને શિક્ષણ આપી શક્યા નહીં અને શિક્ષણ ના આપ્યા એનો લાભ કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધી ઉઠાવ્યો છે જ્યારથી ભારતીય જનતા પાર્ટી સુશાસનમાં આવી છે ત્યારથી પ્રથમ આપણો પાયાનો પ્રશ્ન હતો પાણી નહોતું ચાહે કચ્છ હોય કાઠિયાવાડ હોય વાગડ હોય કોઈ જગ્યાએ પાણીનો કોઈ સ્ત્રોત નહોતો એના કારણે માલધારી સમાજે પોતાનું ઘર પોતાનું વતન પોતાનો વિસ્તાર છોડી અને હિજરત કરવી પડતી હતી ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ આવીને પહેલા પાણીની વ્યવસ્થા કરી કદાચ આ વડીલો મિત્રો બેઠા છે એમને યાદ હશે નાની ઉંમરના યાદ નહીં હોય કે આજથી અમુક સમય પહેલા હાઈવે ઉપર નીકળો એટલે માલધારી